પંડની પ્રાર્થના કેવી હોય રોમન કેથોલિક સંપ્રદાયમાં એક કથા છે એક બજાણ્યો અંગ કસરતના અદ્ભુત ખેલ કરતો હતો ઊંચે ઉછળી હવામાં અળગોટિયા ખાય ને જમીન પર પગ મૂકતો શરીરને કમાનની જેમ વાળતો માથા પર ઊભો રહી પગને અધ્ધર રાખી નવી નૃત્ય છટા દર્શાવતો બંને હાથ પર ચાલી બતાવતો લોકો હેરત પામી જતા એના અંગે અંગના કાબૂ પર એ બજાણ્યો એક દિવસ માતા મેરીના દેવળમાં આવી ચડ્યો સાધુઓ પ્રાર્થના કરતા હતા તે એક બાજુ ઊભો રહ્યો તેને કોઈ પ્રાર્થના આવડતી નહોતી સાધુઓ ગયા પછી તે માતા મેરીની મૂર્તિ સમક્ષ મનમાં વિચાર તો ઊભો રહ્યો કે મારે માતાને શ્રી રીતે પ્રસન્ન કરવી ન આવડે પ્રાર્થના ન આવડે પૂજા એને તો આવડે અંક કસરતના ખેલો કરતા તેણે પોતાની સમગ્ર શક્તિથી માતા પાસે ખેલ રજૂ કરવાની શરૂઆત કરી અને ઉપર નીચે ઉછળ કૂદ કરવા લાગ્યો એક સાધુએ બારીમાંથી આ જોયું બજાણિયાની આ ગુસ્તાખી પર એ ધુવા ફૂઆ થઈ ગયો આથી કંઈ ખેલ કરવાનું ચોગાન છે તમાશાનું સ્થાન છે તે બજાણિયાને દેવળની બહાર કાઢી મૂકવા જતો હતો ત્યાં તેની આંખો પરથી પડળ હટી ગયા તેણે જોયું તો માતા મેરી પોતાના વસ્ત્રથી બજાણિયાનો પરસેવો લૂચતા હતા હા માતા મેરી ખુદ પોતાના વસ્ત્રથી બજાણિયાનો પરસેવો લૂછતા હતા એક કથા એવી છે કે ચર્ચની અંદર એક પાદરી પ્રાર્થના કરતો હતો અને બાજુમાં એક પાંચ વર્ષનો છોકરો ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો રવિવારનો દિવસ પહેલો પાદરી તો મોટો પંડિત હતો એને એમ થયું કે હું તો મોટો પંડિત છું એટલે વિદ્વાન છું એટલે મને તો પ્રાર્થના આવડે પણ આ પાંચ વર્ષના છોકરાને શું પ્રાર્થના આવડતી હશે પાદરીએ પ્રાર્થના પૂરી કર્યા પછી પહેલાં છોકરાને પૂછ્યું કે બાબા તું શું કરે છે બોલે બાપુજી પ્રાર્થના કરું છું તને શું પ્રાર્થના આવડે આપની વાત તો સાચી છે મને કોઈ પ્રાર્થના નથી આવડતી પણ હું દર રવિવારે ચર્ચમાં આવી અને પાંચ વાર આખી એબીસીડી બોલું છું અને પછી ભગવાનને કહું છું કે આમાંની તમારે જેવી પ્રાર્થના બનાવવી હોય એવી તમે બનાવી લેજો કારણ કે કોઈ પ્રાર્થના એબીસીડીની બહાર તો નહીં જ હોય ને તમને જેવી સરસ યોગ્ય લાગે ગમે એવી તમે બનાવી લેજો નથી લાગતું કે પાદરીની પ્રાર્થના કરતાં એ બાળકની પ્રાર્થના વહેલી પહોંચી જતી હશે ભાષાની જરૂર નથી પ્રાર્થનામાં ભાવની જરૂર છે સ કા સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા